नमस्कार विद्यार्थी मित्रों, हूँ चावड़ा वर्षा, संत कृपा विद्यालय तरफ से आपनुं स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8માં विषय गुजराती में पाठ 5 एक मुलाकात समझीशुं। आ एक संकलित छे, आ एकम मुलाकात लेखनों एक नमूनो छे। अहीं गुजरात राज्यना पाटनगरनुं तेमज विधानसभानुं परिचयात्मक वर्णन छे। हवे आ एक अहेवाल छे ज्यां एक शाळाना विद्यार्थीओ आपणा पाटनगर गांधीनगरमां विधानसभा गृह छे तेनी मुलाकाते गया हता। तो विद्यार्थी मित्रों, चालो आपणे बधा आजे बसमां बेसीने गांधीनगरनी मुलाकात लईए। आ पाठ एक अहेवाल लेखन पर आधारित छे। अमारी शाळामांथी गुजरात राज्यना विधानसभा गृहनी मुलाकाते जवानुं आयोजन करवामां आव्युं। निश्चित करेला समय अमे बसमां बेसीने गांधीनगर आव्या। हवे आ एक बाळक द्वारा लखायेलुं छे, अहेवाल छे। एक बाळक छे, शुं कहे छे, विद्यार्थी छे कि अमारी शाळामांथी गुजरात राज्यनुं विधानसभा गृहनी मुलाकाते जवानुं आयोजन थयुं। निश्चित करेला एटले कि नक्की करेला समय अमे बसमां बेसीने क्यां गया, गांधीनगर, ज्यां आपणुं पाटनगर छे गांधीनगर, त्यां आपणुं गुजरात राज्यनी विधानसभा गृह आवेली छे, त्यां अमे मुलाकाते गया। रस्तामां अमारा शिक्षके गांधीनगर शहर विशे टूंकमां माहिती आपी। हवे ज्यारे बसमां बेठा हता अमे बाळको, त्यारे अमे जता हता त्यारे रस्तामां अमारा शिक्षके गांधीनगर शहेरमां जे टूंकी टूंकी माहिती छे ते अमने आपी। गुजरातनी स्थापनाना शरूआतना वर्षोमां राज्यनुं पाटनगर अमदावाद हतुं। हवे गुजरातनी स्थापना क्यारे थई, 1 મે 1960। त्यारे શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું। જ્યારે ગુજરાતની સ્થાપના થઈ 1960માં, ત્યારે શરૂઆતના વર્ષોમાં ગુજરાતનું રાજ્ય અમદાવાદ હતું, સોરી પાટનગર, ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ હતું। ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડીક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો। હવે 1960 પહેલાં પાટનગર કયું હતું, અમદાવાદ હતું। ત્યારબાદ 19મી માર્ચે 1960ના અમદાવાદથી થોડીક દૂર આપણા રાષ્ટ્રપિતા એટલે કે ગાંધીજી છે તેની યાદગીરીમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય કર્યો। હવે આ ગાંધીનગર શહેર જે છે તે મહેસાણા અને અમુક અડધો હિસ્સો મહેસાણા અને અડધો અમદાવાદનો લઈને ગાંધીનગર શહેર વસાવ્યું। એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું, એ પછી થોડાક વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું, એટલે કે મોટું બની ગયું, ઓળખાણમાં આવી ગયું। ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે। આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે, સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ કથી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે। હવે શું છે કે ગાંધીનગર જે શહેર છે એની રચના વિશિષ્ટ એટલે એક અલગ પ્રકારની અને વ્યવસ્થિત છે। આ નગર કુલ 30 ભાગમાં વહેંચાયેલું છે। સડકો તેની કેવી છે, તો કે પહોળી છે અને એકદમ ખૂબ જ સ્વચ્છ સડકો છે। તેમજ એક અલગ વાત કહી શકાય ગાંધીનગરની, તો તે છે કે તેના જે માર્ગો છે, મુખ્ય માર્ગો છે, તે જે આડા માર્ગો છે તેને કથી જ સુધી નામ આપવામાં આવ્યું, અને જે ઊભા માર્ગો છે તેને 0 થી 7 સુધી નામ આપવામાં આવ્યું। આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવ્યું છે। જ્યારે જે વખતે ગાંધીનગર બન્યું ત્યારે આડા માર્ગોને કથી જ સુધી એવા 7 માર્ગો બનાવવામાં આવ્યા અને નામ આપવામાં આવ્યું, કથી, ક, ખ, ગ, ચ, છ, જ। તેવી રીતે જે ઊભા માર્ગો હતા 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ એને નામ આપવામાં આવ્યું। આ માર્ગો સમય જતાં આ માર્ગો હવે જે મહાનુભાવો છે આપણા એના નામ સાથે જોડવામાં આવેલું છે। ફૂલો અને વૃક્ષોનું આ નગર છે, શિક્ષકે અમને કહ્યું, આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે। શું કહે છે કે હવે આ જે ગાંધીનગર છે તે ફૂલ અને વૃક્ષોનું નગર છે।
ત્યાં ખૂબ જ બધા આપણને ફૂલ અને વૃક્ષો જોવા મળે છે. શિક્ષકે કહ્યું કે આ નગરને ગ્રીન સિટી કહેવામાં આવે છે કારણ કે તે હરિયાળું નગર અને લીલુંછમ નગર છે જ્યાં વૃક્ષો અને ફૂલો ઘણા છે. પ્રકૃતિની ગોદમાં રમતું નગર શાંત અને સુંદર અને ભવ્ય છે. શું કહે છે કે આ જે નગર છે ગાંધીનગર તે હરિયાળું છે, લીલુંછમ છે, પ્રકૃતિની ગોદમાં રમતું એવું આ નગર છે અને નગર કેવું છે, શાંત સુંદર અને ખૂબ જ ભવ્ય. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નગરો અને વ્યવસાયિકોનું આ નગર છે, જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ છે. હવે શું કહે છે કે દૂર દૂરથી આવીને અહીં કેટલા બધા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાય કરતા એવા લોકો આ નગરમાં આવીને વસ્યા છે, જાણે અહીં ત્રિવેણી સંગમો એટલે કે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો શહેર આ જે સંગમ છે તે આ શહેરમાં જોવા મળે છે. ત્રિવેણીનો સંગમ એટલે ગાંધીનગર. અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતર્યા. હવે આપણે આગળ જોયું કે અહીંના જે રસ્તા છે આડા અને ઊભા તેને નામ આપવામાં આવ્યા છે. હવે જે વિદ્યાર્થી છે તે શું કહે છે કે અમારી બસ જે છે તે ચ રોડથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી રોમાંચિત એટલે કે ખૂબ જ અમે રોમાંચિત હતા. અમને ખૂબ જ અમે ખુશ હતા. અમને એમ હતું કે હવે ક્યારે આવે. વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી હવે બસ છે તે વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતરી. વાહ, કેવું ભવ્ય ભવન, પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. હવે પ્રકૃતિ નામની છોકરી છે તે શું કહે છે કે વાહ કેવું ભવ્ય એટલે કેટલું મોટું ભવન છે, મકાન છે. ખરેખર ભવ્ય અને રમણીય એની વાતમાં મેં સૂર પૂર્યો. શું કહે છે વિદ્યાર્થી કે ખરેખર ભવ્ય અને ખૂબ જ રમણીય છે એની વાતમાં મેં સૂર પૂર્યો એટલે કે મેં પણ એની સાથે કહ્યું કે ખૂબ જ સુંદર છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શું છે? ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે અમારા આચાર્યશ્રી દ્વારા પહેલેથી જ વિધાનસભા ગૃહની પરવાનગી મેળવવામાં આવી હતી. હવે આપણને જે આવડી મોટી મોટી જગ્યાએ જવું હોય ત્યારે પહેલાંથી જ પરવાનગી મેળવવાની હોય છે, તો અમારા પ્રિન્સિપાલે આચાર્યશ્રીએ પહેલાં જ અગાઉથી એટલે પહેલાંથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી એટલે કે રજા અમે મેળવી લીધી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે જરૂરી ગેટ પાસે અંદર પ્રવેશ્યા. શું કહે છે? વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ એટલે કે પાસ હોય ત્યાં અંદર જવાના, તે અમે જરૂરી પાસ લઈ અને અમે અંદર ગયા. ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી એટલે કે ચેક કરવાનું હોય ને જે સાધન આપણી પાસે, એવી કોઈક જીવલેણ વસ્તુઓ હોય તો એ ચેક કરવા માટે હોય છે. જો આપણી પાસે હોય તો ત્યાં એ મશીનમાં અવાજ આવે એટલા માટે ક્યાંક આપણે એવી જગ્યાએ મોટી જગ્યાએ જઈએ ત્યારે આપણને મેટલ ડિરેક્ટર દ્વારા એવા મશીન દ્વારા આપણી ચેકિંગ કરવામાં આવે છે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ. એ સાથે અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગઠીએ ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભા ગૃહની વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે શું કહે છે કે ચેકિંગ થઈ ગઈ ત્યારબાદ રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી ત્યાં ખૂબ જ કડક પોલીસ બંદોબસ્ત હતી. અંદર પ્રવેશતા જ અક્ષય નામનો છોકરો બોલી ઉઠ્યો કે એ જુઓ, આ પેલી સીડી તો જુઓ કેવી છે. એ સાથે અમારી બધાની નજર એ સીડી તરફ ગઈ. અમે એ નવી સીડી હતી, જે કઈ સીડી હતી, જેને એસ્કેલેટર કહેવાય છે, કે જે આપણે એક પગઠિયામાં ઊભા રહીએ અને થોડીક ત્યાં ઊભવાનું અને તે થોડીક જ મિનિટ, થોડાક જ સેકન્ડોમાં આપણને ત્યાં ઉપર પહોંચાડી દે છે. એને કઈ સીડી કહેવાય? એસ્કેલેટર.
અમે એ સીડી ઉપર ચડવા માટે આતુર બન્યા, અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. હવે શું કહે છે કે ત્યાં અમે વિધાનસભાની ગેલેરીમાં ગયા અને અમે ત્યારબાદ અમે વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો એટલે અમે ત્યાં અંદર ગયા. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. જ્યારે અમે અંદર ગયા ત્યારે પણ અમારી એવી જરૂરી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. શું કહે છે, અમે અંદર ગયા ત્યારે અમારા શિક્ષકે અમને સમજાવ્યું અને કહ્યું કે વિધાનસભાને એક બીજું નામ છે જેને ધારાસભા પણ કહેવામાં આવે છે. કારણ કે ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. અને ધારો વિધાનસભા અને ધારાસભા એટલા માટે કહેવામાં આવે છે કે જે વિધાનસભા છે ત્યાં કાયદા ઘડવામાં આવે છે અને ધારો અને કાયદો એક જ થાય એટલા માટે તેને વિધાનસભા કહેવામાં આવે છે. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચી હોય છે. હવે એનો અધ્યક્ષ જે છે એની બેઠક ક્યાં હોય છે, બધાથી ઉપર હોય છે, ઊંચી હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભા સભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. હવે રાજ્યના જે પણ ચૂંટાયેલા સભ્યો હોય છે તથા મંત્રીઓ હોય છે તેની બેઠકો નીચેના ભાગમાં હોય છે. બધાથી ઉપર કોણ બેસે છે, બેસે છે વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચી હોય છે. આપણી વિધાનસભાના અધ્યક્ષ છે શ્રી રાજેન્દ્ર કુમાર ત્રિવેદી. અક્ષય મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. હવે આપણે જ્યારે વિધાનસભા ગૃહની મુલાકાતે જઈએ ત્યારે આપણને ખૂબ જ શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. હવે અક્ષય કંઈ બોલવા જતો હતો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મી એટલે કે જે સુરક્ષાવાળા હોય તે એને સંકેતથી અક્ષયને શાંત કર્યો. કારણ કે બાળકો પહેલી વાર ગયા હોય તો તેને ખ્યાલ ન હોય કે અહીંયા શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી હોય છે. અક્ષય કંઈ બોલવા જતો હતો ત્યાં સુધીમાં જે એના સુરક્ષાકર્મી હતા તેણે એને ચૂપ કરાવી દીધો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું, એટલે કે વિધાનસભાની બેઠકો જે હોય છે તે ચાલુ હતી, એની મીટિંગ ચાલુ હતી. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી. હવે મુલાકાતીઓ જે આવે છે જે મુલાકાત લેવા વિધાનસભા ગૃહની એ લોકોની બેઠક વ્યવસ્થા ગેલેરીમાં કરવામાં આવી છે, એટલે કે એક સાઈડ અલગથી કરવામાં આવી છે, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. જે વિધાનસભાના જે રોજ કાર્ય હોય તે અમે બરાબર રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. હવે અમારી જેમ બીજી શાળાના બાળકો પણ આ સભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. વિધાનસભામાં માનનીય અધ્યક્ષને જે બીજા ધારાસભ્યો હતા તે પોતાના મત વિસ્તારના એટલે કે પોતાના તરફના જે પણ પોતાના વિસ્તારના પ્રશ્નો હતા તે અધ્યક્ષ આગળ રજૂ કરતા હતા. પ્રશ્નો કેવા હોઈ શકે કે રસ્તા કાચા હોય, પાણીની તકલીફ હોય, એવા બધા પ્રશ્નો રજૂ કરતા હતા, જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. જે તે વિભાગના બીજા પણ હતા તે મંત્રીઓ માનનીય અધ્યક્ષોને સંબોધીને એટલે કે માનનીય મંત્રીઓ અધ્યક્ષશ્રી કહીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. હવે અહીંયાની વ્યવસ્થા જોઈને અમે ખૂબ જ એનાથી પ્રભાવિત થઈ ગયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે. શું વિધાનસભાની કાર્યવાહી અમે જોઈ અને અમે બહાર નીકળી ગયા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓને કાર્યાલય એટલે કે બીજી જે કાર્યાલય હતા ત્યાં એનાથી અમને પરિચિત કરાવ્યા, તેની અમને જાણકારી આપી, અમને જાણકાર કરાવ્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે. હવે આ કાર્યાલયો છે તે અલગ અલગ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. જે બ્લોકમાં વિભાગમાં મંત્રીઓ અને જે એના સચિવશ્રીઓ હોય છે એના સભ્યો હોય છે તે રાજ્યના અલગ અલગ કામો સંભાળે છે.
આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. શું કહે છે કે આપણું રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમે ખૂબ જ ખુશ હતા. અમારું પાર ન રહ્યો એટલે કે અમે ખૂબ જ ખુશ હતા. અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. શિક્ષક શ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા તેથી અમારો આનંદ બેવડાયો. હવે શિક્ષક જે છે તે અમને અલ્પાહાર એટલે કે નાસ્તો કરવા માટે ત્યાં કેન્ટીનમાં એટલે જે નાસ્તો મળે ત્યાં સ્થળ ત્યાં અમને લઈ ગયા. ત્યાંથી અમે બસમાં બેસી યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછ્યા. હવે અમે નાસ્તો કર્યો પછી ત્યારબાદ અમે બસમાં પાછા બેસી ગયા. આ યાદગાર એટલે કદી ન ભૂલી શકાય તેવી મુલાકાતને વાગોળતા એટલે કે એને યાદ કરતાં કરતાં અમે ઘરે પાછા ફર્યા.